मित्रों आपणे जोई रह्या छीए के समय बदलाई रह्यो छे अने समयना बदलावनी साथे बाळपण युवानी समाज व्यवस्था बधामां एक अमूल परिवर्तन आवी रह्यो छे। आजकालना बाळको શેરી રમતો રમવાથી વંચિત રહ્યા છે, એ લોકોને ગિલ્લી દંડા પૈડા લખોટી શેરીમાં રમાતી અન્ય રમતોથી એ લોકો અલિપ્ત થઈ ગયા છે અને મોબાઈલ ટીવી કોમ્પ્યુટર એમાં કેદ થઈ ગયા છે। પરંતુ આપણે જે આ પશ્ચિમનો વાયરો વાયો છે એ પશ્ચિમના વાયરાની અંદર પશ્ચિમના લોકો શું કરે છે એ જાણીએ तो बहु आश्चर्य थाय। आजकल ऑनलाइन ट्रेनिंग ऑनलाइन टीचिंग घणु बधु चाली रह्यु छे। जुनियर एंजीनियरिंग ए लोको अत्यारे बाळकोने बचपनथी ज एंजीनियरिंगना विविध स्ट्रीम मां जे बाळकने जेमां रस होय एनी तालीम आपी रह्या छे। मने बहु आश्चर्य थयुं એ લોકો નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ રોબોટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોડિંગ લેંગ્વેજ આવી બાબતોની તાલીમ આપી રહ્યા છે। અને આપણે જ્યારે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કહી રહ્યા છીએ ત્યારે આજકાલના બાળકો અને યુવાનોને જોઈ અને થોડી ચિંતા થાય છે કે સાલું આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આ રીતના તો કેમ ચાલશે, કારણ કે આપણું બાળપણ હાલ પતંગ પિચકારી અને ફટાકડા આ ત્રણમાં સીમિત રહી ગયું છે। મા બાપ ઉત્તરાયણ ઉપર જાજી બધી પતંગ લઈ આવી આપે, પિચકારી સારી લઈ આપે વિદેશી મૂળની, અને એવી જ રીતના કેટલા રૂપિયાના ફટાકડા લીધા એ અગત્યનું થઈ ગયું છે। બહુ બહુ તરફડી એકાદી વખત ક્યાંક હોટલની અંદર જઈને ખવડાવી પીવડાવી દેવું, 5 કલાક સ્કૂલ 2 કલાક ટ્યુશન, આ આપણું બાળપણની વ્યાખ્યા અત્યારે કરી શકાય। અને ત્યારબાદ પાસ થઈ અને પોકબંધ ખોલાયેલી એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગ કરી લેવું અને બધાને સરકારી નોકરી પાછળ દોડવું, સરકારી નોકરીની પાછળ દોટ લગાવવી। પરંતુ જો આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આપણે આપણા બાળકોને ગળથૂથી માંથી આ બધી ટેકનિકલ જાણકારીઓ ટેકનિકલ સમજણ આપવી પડશે। ઓફકોર્સ મોબાઈલ ટીવી કમ્પ્યુટર આ તેમના વિકાસની અંદર જીવન વિકાસમાં ઉપયોગી ખરા જ, પરંતુ એનો વિધેયાત્મક જો ઉપયોગ કરવામાં આવે તો, પરંતુ માત્ર એના પર ગેમ રમવી કે આપણે જે અત્યારે ટિકટોકના વિડીયો બધા ચાલી રહ્યા છીએ એમાં વિડીયો ચલાવવા, એ બાળકોની સાથે આપણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે અન્યાય કરીએ છીએ। અને મેં જોયું છે બાળકો સાથે ઘણી વખત ઇન્ટરેક્શનમાં એ લોકોને ઘણું સારું કરવું છે પરંતુ એને કોઈ યોગ્ય વે નથી મળતો, એની પાસે કોઈ સોર્સ નથી હોતા અને આપણે કોઈ એવા સોર્સ એને આપવા માગતા નથી કે જેના વડે એનામાં રહેલી ક્યુરિયોસિટી જાગે, ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય। અને એટલે જ એક એવો વિચાર આવ્યો કે ટેકનિકલ માણસ છું, 25 વર્ષથી આઈટીઆઈમાં બાળકોને ડેમોન્સ્ટ્રેશન તાલીમ આપી રહ્યા છીએ, તો યુવાનોની સાથે સાથે બાળકો માટે પણ એક સરસ મજાની સિરીઝ શરૂ કરવાને જઈ રહ્યા છીએ જેનું નામ છે ક્યુરિયસ કિડ્સ। ક્યુરિયસ કિડ્સ આ સિરીઝ અંતર્ગત અમે જુનિયર એન્જિનિયરિંગ કે જેમાં બાળકોને નાની નાની બાબતો નાની નાની વસ્તુઓ સાથે પનારો પાડતા શીખવશું, ઘર વપરાશના જે સાધનો છે એમાં રહેલા પ્રાથમિક ફોલ્ટ, આજનો બાળક કે ઇવન આજનો યુવાન પણ એને ફ્યુઝ બાંધતા નથી આવડતો, આજનો યુવાન એક નાનકડી ખુરશીને કલર કરતા નથી આવડતો, આજનો યુવાન એને માત્ર નટ અને બોલ્ટ ફીલતા નથી આવડતો, એને એ પણ ખબર નથી કે નટ અને બોલ્ટ કઈ દિશામાં ખુલે અને કઈ દિશામાં ટાઈટ થાય છે। તો એક ટેકનિકલ ટ્રેનર તરીકે મને બહુ દુઃખ થાય કે આમાં તો આત્મનિર્ભર આપણે કેમ બનશું। તો ચાલો ક્યુરિયસ કિડ્સ સિરીઝ દ્વારા આપ સૌના સાથ સહકારની ખૂબ અપેક્ષા છે જ કે ક્યુરિયસ કિડ્સ
બાળકો દ્વારા જ અમે સંચાલિત કરવાને જઈ રહ્યા છીએ અને બાળકો જ તમને શીખવશે કે એ લોકો પોતે શું કરવાને જઈ રહ્યા છીએ, પોતે શું શીખવાને જઈ રહ્યા છીએ, કેવા ઇન્ટરેસ્ટથી શીખવાને જઈ રહ્યા છીએ. આશા છે આ સિરીઝ આપને ગમશે. થેન્ક યુ.